विद्यार्थी मित्रों, આગળના વિડિયોમાં આપણે એક ગીતડું ગાયા, એના પછી આ વાર્તા સમજ્યા અને એના ઉપરથી જે સવાલ જવાબ હતા એ પણ આપણે સોલ્વ કર્યા. હવે આપણે આગળના પ્રશ્નો જોઈશું. તો એમાં શું છે કે આપેલા વાક્ય પરથી પ્રશ્નોના જવાબ લખો. તો એમાં અ, બીજી સવારે ઉડતા વેદ બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા. તો એમાં પહેલું શું છે કે બંને એટલે કેટલા વ્યક્તિ, બંને એટલે કેટલા, બે. તો બે એટલે કોણ હતા, દ્વિજ અને ઈવા. હવે મીઠા લીમડા પાસે કોણ પહોંચ્યું, તો દ્વિજ અને ઈવા. તો આ લીમડાના પાનનો સ્વાદ કેવો હતો, મીઠો અને હતો તુરો. ભાઈ બહેન લીમડા પાસે ક્યારે પહોંચ્યા, તો કે સવારે. હવે આના પરથી આપણને સમજાય કે નામ, સ્થળ અને સમય, એમ કે કોણ કોણ ગીધું, કયા કયા બેના નામ આપો, સ્થળ એટલે કયા કઈ સાઈડ, એમ કે કઈ બાજુ ગયા હતા, અને સમય એમ કે કેટલા વાગે પહોંચ્યા એમ. તો પહેલામાં દ્વિજ, તો એ સ્થળ કયું છે, ઘરનું આગળનું, અને કેટલા, 7 વાગ્યાની આસપાસ. બે નંબરમાં ઈવા, તો ઈવા પણ એનું સ્થળ કયું, ઘરનું આગળનું, અને કેટલા વાગ્યાની, 7 વાગ્યાની આસપાસ. હવે બ, તો કે તે પાંદરાવાળી ડાળખીનો ધક્કો લાગ્યો એટલે બંને જણને ચિંતા થઈ કે ઈંડા પડી ગયા. પછી એમાં પહેલું શું આપ્યું છે કે બંને જણ એટલે કોણ કોણ, તો દ્વિજ અને ઈવા. ઈંડા ક્યાં હતા, પાંદરા ઉપર હતા, એમ કે જાતની ડાળીઓ એના પાંદરા હોય એના ઉપર ઈંડા હતા. હવે શું આપ્યું છે કે બંને કઈ વાતે ગભરાયા, તો પાંદરાવાળી ડાળીને ધક્કો લાગવાથી ઈંડા પડી જવાની બીકથી ગભરાઈ ગયા, એમ કે એને બીક લાગી એટલે બંને જણા ગભરાઈ ગયા. હવે ઈંડાની ચિંતા કોને થઈ, તો દ્વિજ અને ઈવાને. હવે આગળના પ્રશ્નમાં શું છે કે ઈયર કોસેટા અને પતંગિયા વિશે પાઠમાં આવતા બે વાક્ય શોધી અહીં લખો. તો એમાં પહેલું શું છે કે ઈયર કોસેટો અને પતંગિયું. તો આપણે ઈયર વિશે પહેલાં બે વાક્ય જોઈશું. તો કે જુદા જુદા પાન પર ભાંખડિયા ભરતી ઈયર, એ પહેલું વાક્ય. હવે બીજું વાક્ય, તો પહેલી નજરે તો લીલા પાંદડા પર કોઈ ઈયર દેખાઈ જ નહીં. હવે કોસેટો, તો કોસેટામાં પહેલું વાક્ય શું આપણે બનાવ્યું, તો કે કોસેટો એકદમ કઠણ હતો. પછી બીજું વાક્ય, તો કે થોડી વારમાં કોસેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું. હવે પતંગિયું, પતંગિયુંમાં પહેલું વાક્ય શું, કે લીમડા ઉપર પતંગિયાનો મેરો જામેલો. બીજું વાક્ય, તેમનું વહાલું પીલું તો સરસ મજાનું પતંગિયું બની ગયું. હવે આગળનો પ્રશ્ન એમાં શું છે કે યોગ્ય રીતે જોડકા જોડો, એટલે અમાં ઈંડું, ઈંડા, ઈયર, કોસેટો અને પતંગિયું, બમાં જે 4 રંગ આપ્યા છે એમાં આ પાઠ પ્રમાણે આ ઈંડા, ઈયર, કોસેટો અને પતંગિયાના રંગ કેવા કેવા બતાવ્યા છે આ પાઠમાં, એ આપણને એ રીતે આપણે જોડકા જોડવાના છે. તો પહેલું ઈંડા છે એનો રંગ કેવો બતાવ્યો છે, ચીકણી કલર જેવો. ઈયર લીલા કલરની હોય, કોસેટો વાદળી અને પતંગિયું પીળા કલરનું. હવે આગળનો પ્રશ્ન, તો કે પતંગિયું કેવી રીતે બને, તો એનું એક આ સાયકલ જેવું ચક્ર આપ્યું છે. એમાં આપણે જોવાનું કે પતંગિયું, તો પતંગિયું પહેલાં શું મૂકે, ઈંડા. ઈંડામાંથી શું આવે, ઈયર, અને ઈયરમાંથી શું બને, કોસેટો, અને કોસેટામાંથી પતંગિયું બને. સમજ્યા ને? હવે આગળનો પ્રશ્ન, તો પહેલું શું છે કે વાર્તા પ્રમાણે વાક્યનો ક્રમ ગોઠવો. તો આપણે આ પાઠમાં જોવાનું કે પહેલું કયું વાક્ય આવે છે એ પ્રમાણે આપણને ક્રમ આપવાનો છે. તો પહેલા નંબરમાં પહેલાં આપણે વાક્યો વાંચી લઈએ. તો કે દ્વિજે ઈયરનું નામ પાડ્યું, કોસેટો ચૂપચાપ કડક થઈને પડી રહેલો, લીલા પાંદરા પર પીરા ઈંડા હતા, પીલું ઉડી ગયું અને પાંદરા ખાઈ ખાઈને પીલું જાડો પાડો થઈ ગયેલો. તો હવે આપણે જોઈએ કે પહેલું કયું વાક્ય આવશે, તો કે લીલા પાંદરા પર પીરા ઈંડા હતા. પછી બીજા નંબરમાં, તો કે દ્વિજે ઈયરનું નામ પાડ્યું. ત્રીજા નંબરમાં, પાંદરા ખાઈ ખાઈને પીલું જાડો પાડો થઈ ગયેલો. ચોથા નંબરમાં, કોસેટો ચૂપચાપ કડક થઈને પડી રહેલો. પાંચમા નંબરમાં, પીલું ઉડી ગયું.
हवे एक गीत गावानुं छे, चालो गाइए गीतडू। પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, એ તો આપણે આગળ ગાઈ લીધું। હવે આ બીજું ગીત છે, તો એનું શું છે? અમે, તો કે અમે વન વનના પાન થઈ ફરકી રહ્યા, અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા, અમે દરિયામાં વહાણ થઈ માલી રહ્યા, અમે ઉડતા પતંગિયાને ઝાલી રહ્યો, અમે દરિયો થઈ આપણે પંપારી રહ્યા, અમે તારેલા ઉગાડનાર મારી થયા, અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા, અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા, અમે રજાઓના તંબુને ડેરા કર્યા, અમે શંખલાને ચીપલાના ભેગા કર્યા, અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા, આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા। તો આ કાવ્યના કવિ કોણ હતા? સુરેશ દલાલ। મજા પડી ને? હવે આ આગળનું જોઈએ, તો વાતચીત। તો વિદ્યાર્થી મિત્રો, આમાં પહેલું શું આપ્યું છે કે આમાં બાળકો શું શું થાય છે, તો આપણે ક્લાસમાં બાળકો સાથે ચર્ચા કરીને બાળકોને પૂછવાનું આવશે કે તમને એમ કામથી શું શું એમ કહો ગમ્યું, એમ આ કાવ્યમાં શું થાય છે, આપણે શું એમાં અનુભવીએ, બીજા નંબરમાં આમાંથી શું થવાનું તમને સૌથી વધુ ગમે, તો એમ કે આ કાવ્યમાંથી સમજાયું કે આપણને આમાંથી શું થવું વધુ ગમે, આ બધી ચર્ચા આપણે આ ક્લાસમાં જ્યારે કાવ્ય સમજાવીશું ત્યારે બાળકો સાથે ચર્ચા કરીશું। હવે નીચેનો પ્રશ્ન હતો કે જૂથમાં બેસો અને કહો, તો તમે નદીએ દરિયા કિનારે કોતરોમાં રણમાં ખેતરે વાડીએ ગયા છો, ત્યાં તમે શું જોયું, ત્યાં જઈ તમે શું કર્યું, તમને શાની મજા આવી હતી? તો આ પણ આપણે ક્લાસમાં બાળકો સાથે આ બધું જે એમને વાડીએ જાય છે કે ફરવા ગયા હોય ત્યાં તમને શું મજા આવી, તમને ત્યાં શું જોયું, એનું પણ જૂથમાં ચર્ચા કરીશું। બીજું છે કે વાંચો, શોધો, વિચારો અને લખો, ગીતમાં આવું કોને થાય છે, આ પણ આપણે ક્લાસમાં બાળકો સાથે ચર્ચા કરવાની રહેશે। ગીતમાં ગીત ગાવાની તમને કેવી મજા પડી, પછી અમારું વજન ઓછું થઈ ગયું, અમે નાના મોટા તારા ઉછેર્યા, પવન આવતા અમે નાચવા લાગ્યા અને ખિસ્સામાં શંખ અને છીપ ભર્યા, આ પણ આપણે જૂથમાં એટલે કે ક્લાસમાં કાવ્ય સમજાવીશું ત્યારે આ પણ જોઈ લઈશું। થેન્ક યુ।